વિરામ બાદ હવે આગળ વાત કરીએ તો મહેસાણાના સાંસદ સારદાબેન પટેલ દ્વારા વિજાપુર સરકારી હોસ્પિટલની મુલાકાત કરાઈ. દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાજીની સતત દેખરેખ હેઠળ ગુજરાત સરકાર અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા કોરોનાની આગામી પરિસ્થિતિનો સામનો કરવા માટે પૂરતા પ્રમાણમાં હોસ્પિટલ બેડ, ઓક્સિજન પ્લાન્ટ અને જરૂરી દવાઓ ઉપલબ્ધ થઈ શકે તે માટે જિલ્લાના સાંસદ સારદાબેન પટેલ દ્વારા વિજાપુર સરકારી હોસ્પિટલની મુલાકાત કરવામાં આવી. તેમજ સરકારી હોસ્પિટલમાં સાંસદ સારદાબેન પટેલે આપેલી સંસદ ગ્રાન્ટમાંથી 21 લાખ રૂપિયાનું PSA ઓક્સિજન પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે, જેને હોસ્પિટલ દ્વારા અવારનવાર ચાલુ કરીને ચેક કરવામાં આવતો હોય છે. આજે પણ આ પ્લાન્ટ ચાલુ કરીને દરેક બેડ સુધી ઓક્સિજન પહોંચે છે તે ચેક કર્યું હતું. હાલમાં હોસ્પિટલમાં કોરોનાની વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા માટેના આયોજનના ભાગરૂપે કોરોના વોર્ડની મુલાકાત લઈને વ્યવસ્થા અને ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ વિશે પણ જાણકારી લીધી હતી. આ ઉપરાંત મેડિકલ સ્ટોરની પણ મુલાકાત લેવામાં આવી અને પૂરતા પ્રમાણમાં દવાઓનો જથ્થો પણ ચકાસવામાં આવ્યો હતો. હોસ્પિટલના ડોક્ટર વિજયભાઈ પટેલ તેમજ મુકેશભાઈ ચૌહાણ તેમજ સ્ટાફ સાથે જરૂરી ચર્ચા કરીને કોરોના સામે શહેર તાલુકાવાસીઓને કોઈ તકલીફ ન પડે તેનું સંપૂર્ણ ધ્યાન રાખવા સૂચના આપી હતી. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ પટેલ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન રાજુભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ રાજુભાઈ પટેલ, જિલ્લા કોષાધ્યક્ષ માધુભાઈ પટેલ, શહેર ભાજપના પ્રમુખ સંજયભાઈ પટેલ, તાલુકા પંચાયત સદસ્ય પરેશભાઈ તથા સામાજિક આગેવાન મહેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સૈયદજી બુખારી, JDS TV, વિજાપુર.